આપણે મોટા ભાગે સાંભળ્યું છે કે સ્ટ્રોબેરીની ખેતી હિમાચલ અને મહારાષ્ટ્રના મહાપડેશ્વર જેવા ખુશનુમા વાતાવરણમાં જ શક્ય છે. જો કે એવું નથી. કચ્છ જિલ્લાના સુકાભઠ રણ પ્રદેશમાં હવે સ્ટ્રોબેરીની ખેતી શક્ય બની છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે પ્રથમ વખત ખેડૂતે 30,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. રણમાં ખીલી સ્ટ્રોબેરી. કચ્છ જિલ્લો બન્યો અમીરોના ખોરાકનું કેન્દ્ર. સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું ખેડૂતે. હવે ગુજરાત બહારની સ્ટ્રોબેરીની નહીં જોવી પડે રાહ. કચ્છના સુકાભઠ રણમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી. સૌથી પહેલા લીલા છમછોડમાં લટકતી સ્ટ્રોબેરી જોઈ મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહીં, સ્ટ્રોબેરીના ખટમીઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે તમારે તેના માટે નૈનીતાલ, દહેરાદૂન, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે. કારણ કે ગુજરાતના કચ્છમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી થવા લાગી છે. કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાંઠું કાઢ્યું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદિત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેરડી ગામ વાડી વિસ્તાર ધરાવતા હરીશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં રાજ્યપાલના હસ્તે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. 11 નવેમ્બરના વાવેતર કર્યું રાજ્યપાલશ્રીના હાથે. એ આ સ્ટ્રોબેરી વાવી અને 40 દિવસે ફ્રૂટ હાર્વેસ્ટિંગમાં આવી ગયેલો, આ આવી ગયેલો ફ્રૂટ છે. 40 દિવસે અમે લગભગ 15 દિવસથી હજી ઉતારીએ જ છીએ એને. અને બીજા ક્રોપ કરતાં આને પાણીની રિક્વાયરમેન્ટ ઘણી ઓછી હોય છે. મહારાષ્ટ્રથી રોપા લાવીને કર્યું વાવેતર. નવેમ્બરમાં કરી વાવણી તો જાન્યુઆરીમાં મળ્યું ઉત્પાદન. 40 દિવસ બાદ ફળ મળવાની થાય છે શરૂઆત. મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું. 1 એકરમાં 18,000 રોપા વાવી શકાય છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જ્યારે કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત 11 નવેમ્બરે તેમના હસ્તે વાવેતર કરવામાં આવ્યું. જૈવિક તરીકે સે ઇસકી ખેતી હમ લોગ ઇસ સાલ સ્ટાર્ટ કિયે હૈ. જૈસા કી અપને કચ્છ મે યે પહેલી બાર પ્રયોગ હો રહા હૈ. और अभी फिलहाल हम लोगों ने 1 एकड़ खेती स्टार्ट किया है. और जैसा कि आप देख रहे हैं कि इसमें फ्रूटिंग भी काफ़ी बढ़िया हुई है और प्रयोग काफ़ी सफल रहा है. ओछा पानी थाई छे स्ट्रॉबेरी की खेती. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકૂળ નીવડે છે. તેમજ વાવેતર બાદ પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે, ખૂબ માવજત પણ રાખવી પડે છે. ખેડૂતોની સ્ટ્રોબેરીનો પાક ખૂબ ખર્ચાળ છે, કારણ કે 1 એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ જાળવણી પણ રાખવી પડે છે. કૌશિક છાયા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, કચ્છ.